ગુડ મોર્નિંગ બાળકો સંતકૃપા વિદ્યાલય તરફથી હું આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે એકમનું થીસ એન્ડ ટેટ ટી એચ આઈ એસ એન્ડનો તો તમને આવડે છે એ એનડી અને ટેટનો ટી એચ એ ટી શીખીશું ધીસ એન્ડ ટેટ હવે જુઓ અહીંયા આપણને એક પહેલી સૂચના આપેલી છે કે ધીસ એટલે આ ધીસ એટલે શું થાય આ નજીકની વસ્તુ દર્શાવવા વપરાય છે જ્યારે કોઈ વસ્તુ આપણી નજીક હોય ત્યારે આપણે એની માટે ધીસ વાપરીએ છીએ ટી એચ આઈ એસજી બીજી સૂચના ડેટ ટી એચ એટી એચ એ ટી ડેટ એટલે પેલું પેલું એટલે દૂરની વસ્તુ દર્શાવવા માટે વપરાય છે જ્યારે આપણે કોઈ વસ્તુ દૂર હોય તેને આપણે બતાવી હોય ત્યારે આપણે ઢેટ વાપરીએ છીએ જ્યારે કોઈ વસ્તુ આપણી નજીક હોય અને એને આપણે બતાવી હોય ત્યારે આપણે એની માટે ધીસ વાપરીએ છીએ ત્રીજી સૂચના બંને શબ્દો એક વચનમાં જ વપરાય આ બંને શબ્દો પાછા જ્યારે શબ્દ કોઈ વસ્તુ એક જ હોય એક જ વચનમાં એટલે એક જ વસ્તુ હોય ત્યારે ધીસ અને ડેટનો ઉપયોગ થાય છે બે વસ્તુ હોય ત્યારે આ ધીસ અને ડેટનો ઉપયોગ નથી થતો પણ એક જ વસ્તુ હોય ત્યારે ધીસ અને ડેટનો ઉપયોગ થાય છે ઇઝ આઈ એસ ઇઝ છે આ ક્રિયાપદ છે આઈ અને એસ ઇઝ એ શું છે ક્રિયાપદ છે ઈચ્છું શું છે ક્રિયાપદ છે કે આપણે કોઈ ક્રિયા દર્શાવી હોય ત્યારે આપણે દિસ ઈસ નો ઉપયોગ કરીએ છીએ હવે જુઓ અહીંયા આગળ જુઓ તમને એક ચિત્ર આપેલું છે પહાડો આપેલા છે વાદળો આપેલા છે ફૂલો આપેલા છે નદી આપેલી છે એમાં નાવડું જાય છે એક છોકરી ઊભી છે દેખાય છે ને તમને આ છોકરી શું કરે છે પતંગ ચકાવે છે જોયું બધાએ હવે જુઓ આ ચિત્ર દ્વારા આપણે શીખવાનું છે ધીસ અને ડેટનો ઉપયોગ જુઓ આ છોકરી અહીંયા છે એ શું ચકાવે છે પતંગ પતંગ આપણે ચકાવીએ તો એ છે આકાશ સુધી જાય ને એટલે આપણાથી શું થાય પતંગ દૂર જાય એકદમ દૂર હોય માટે આપણે પતંગ માટે શું વાપર્યું છે અહીંયા ડેટ કારણ કે પતંગ એ છોકરી કરતાં કેવો છે દૂર છે છે આકાશમાં છે માટે અહીંયા શું લખ્યું છે હવે જુઓ આ છોકરીથી અહીંયા તમને આ વહાણ એટલે કે નાવડું આપ્યું છે એ કેવું છે છોકરીથી નજીક છે માટે આ હોડી માટે શું વાપર્યું છે ધીસ વાપર્યું છે ટી એચ આઈ એસ ધીસ વાપર્યું છે કેમ ધીસ લખ્યું છે અહીંયા કારણ કે આ છે નાવડું છે એ છોકરીથી કેવું છે નજીક છે માટે અહીંયા ધીસ લખ્યું છે તો જુઓ છોકરીથી પતંગ કેવો છે દૂર છે માટે ટેટ છોકરીથી નાવડું કેવું છે નજીક છે માટે ધીસ દૂરની વસ્તુ માટે ટેટ નજીકની વસ્તુ માટે ધીસ દૂરની દસ્ત વસ્તુ માટે ડેટ નજીકની વસ્તુ માટે ધીસ ઢેટ ધીસ ડેટ ધીસ તમને હવે ખબર પડી ગઈ હશે કે જ્યારે કોઈ વસ્તુ આપણાથી દૂર હોય તો એની માટે આપણે ઢેટ વાપરીએ છીએ અને જો કોઈ વસ્તુ આપણાથી નજીક હોય તો એની માટે આપણે ધીસ વાપરીએ છીએ અહીંયા આપણને કેટલાક ઉદાહરણો આપેલા છે એ આપણે જોઈ લઈએ જુઓ અહીંયા તમે જોઈ શકો છો એક આ ઉદાહરણ આપ્યું છે ઇઝ અ ટેબલ હવે તમે આ કેવી રીતે નક્કી કરશો કે ટેબલ દૂર છે કે નજીક છે તો આપણે આ જે એરો આપેલા છે ને અહીંયા કણે આવા એરો એની દ્વારા આપણે નક્કી કરવાનું છે જો આ ટાઈપના એરો તમને આપેલા હોય તો વસ્તુ નજીક છે અને આવા એરો હોય તો વસ્તુ એરોથી દૂર છે તો જુઓ આ એરોથી ટેબલ કેવું છે નજીક છે માટે અહીંયા શું લખ્યું છે દીસ ઇઝ અ ટેબલ આ ટેબલ છે કારણ કે એરોથી નજીક છે માટે આ ટેબલ છે અહીંયા જુઓ ડેટ ઇઝ અ ચેર પેલી ચેર છે કારણ કે એરોથી તે દૂર છે માટે છે કારણ કે એરોથી તે નજીક છે માટે ધીસ ઇઝ અ કેપ આ ડેટ ઇઝ એન અમરેલા પેલી છત્રી છે કારણ કે તે કેવી છે એરોથી દૂર છે માટે પેલી વપરાય છે ધીસ ઇઝ એન એક્સ કારણ કે એરોથી કુહાડી કેવી છે નજીક છે માટે ધીસ ઇઝ એન એક્સ ડેટ ઇઝ અ ટ્રી પેલું વૃક્ષ છે કારણ કે તે ટ્રી કેવી છે એરોથી દૂર છે વૃક્ષ માટે પેલું વૃક્ષ છે નજીકની વસ્તુ માટે ધીસ દૂરની વસ્તુ માટે ડેટ વાક્ય કેવી રીતે બનશે ધીસ એટલે પહેલાં તમારે નક્કી કરવાનું કે વસ્તુ દૂર છે કે નજીક છે જો નજીક હોય તો શું લખી દેવાનું ધીસ ધીસનું સ્પેલિંગ તમારે પાકો કરવો પડશે ટી એચ આઈ એસ ધીસ અને પછી શું લખવાનું ક્રિયાપદ ઇસ આઈ એસ આર્ટિકલ તો તમને ખબર જ છે એ આવશે અને ટેબલનો સ્પેલિંગ લખી દેવાનો આ રીતે આપણે વાક્યો બનાવવાના છે તમને ખબર પડી ગઈ કે ધીસ અને ટેટ આપણે ક્યારે વાપરીએ છીએ જ્યારે કોઈ વસ્તુ નજીક હોય ત્યારે ધીસ વાપરીએ છીએ અને જ્યારે કોઈ વસ્તુ દૂર હોય ત્યારે આપણે ટેટ વાપરીએ છીએ હવે તમને આવડ્યું હશે થેન્ક યુ